મનીષભાઈ મેવાણી આપણા ધારાસભ્ય અને ગુજરાતના નામચીન એવા યુવા ક્રાંતિકારી છે, આપણે અમને તાલીઓથી વધાવીએ. અને સવિશેષ રમેશભાઈ નાભાણી અને ચૌહાણબેન, નામ ભૂલી ગયા હું, સમીબેન, એમને ખાસ એટલા માટે કેમ કે અહીંયા જે લોકો બેઠા છે એમને કોઈથી પાલનપુરની નહીં, ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જવાની જરૂર નથી, કેમ કે આર્થિક રીતે એટલા સક્ષમ છે કે ગમે ખાનગી હોસ્પિટલમાં દવા લઈ શકે. પણ મહેનત અને ખાસ કરીને રમેશભાઈ એટલા સક્ષમ છે આર્થિક કે અમદાવાદમાં જે નોકાર્ડમાં દવા લઈ શકે. પણ જે નથી સક્ષમ, હમણાં આપણા વાલ્મીકીભાઈ ઢોલ વગાડે છે, સક્ષમ નથી, આપણે અહીંયા સામે ઝૂંપડા છે, એ આપણા લઘુમતી સમાજના સ્વજનો ઘણા બેઠા છે, એ સક્ષમ નથી. સામાન્ય તાવ ઉધરસ આવ્યું હોય તો 20 રૂપિયા નથી પ્રાઇવેટ દવાખાનામાં ગોળી લેવાના, એ સરકારી દવાખાનામાં જશે ને એ ખાનગી નો થઈ જાય. એટલે એમણે લડત ચલાવી છે, એટલે એમના માટે આપણે તાળીઓ પાડીએ કે એમનો ઉત્સાહ વધારીએ. હવે વાત એમ છે કે 5 સરકારી દવાખાના સરકારે એવું નક્કી કરી દીધું ફલાણાભાઈ પૂંજડાભાઈ બાબાબુજીને પેઢી નાપી દેવાના 1 રૂપિયા. એમાં તમારા પાલનપુરના દવાખાનામાં કિસ્સો એવો બન્યો કે આરોગ્ય મંત્રી ઘરના દવાખાનું ઘરના એટલે રીંગણા લવ બે ચાર કે બધા લઈ જા, એટલે ઘરની હોસ્પિટલ આખે આખી ખાતે કરી લીધી બા બાપુજીની પેઢી નામે. સરકારની મિલકત જે કોઈ પણ છે એ આપણા બધાની હૈયારી મિલકત છે, કેમ કે આપણને ખબર છે કે જ્યારે ક્યારેક કંઈક જાહેર તોફાનો થાય એટલે સરકાર એમ કે સરકારી મિલકતને નુકસાન કર્યું, સરકાર નીકળે કોની, આપણા બધાની હૈયારી મિલકત તો એમના બા બાપુજીને પેઢી નામ નથી કે ગમે એને આપી દે. આપણને પૂછવું પડે કે પાલનપુરની હોસ્પિટલ ફલાણાભાઈને આપું કે ન આપું, પૂછ્યા વગર આપી દે ને કોલર ચાલવો પડે, એ કાયદાનો કોલર પકડવો પડશે આપણે. અને એના માટે સક્ષમ માણસો એક છે આપણી પાસે. આ હોસ્પિટલ પાલનપુરની, અમરેલીની, દાહોદની, પંચમહાલની અને વ્યારાની આટલી હોસ્પિટલ, એના મળતિયા જે કોઈ પણ સરકારમાં બેઠેલા છે અને બા બાપુજીની પેઢી નામે ખાલી 1 રૂપિયામાં આખી વંડી નંદર જે આવે બધું એનું. પાલનપુર હોસ્પિટલની ફરતી દિવાલ છે એની અંદર મકાન હોય, બાકડા હોય, ખુરશી હોય, ડોક્ટર હોય, કોઈ મશીન હોય, પંખા હોય, લાઈટ હોય, જે હોય એ બધું એનું 1 રૂપિયામાં. 1 રૂપિયાનું પાણીનું પાઉચ નથી આપતું ના લોકો, આખી હોસ્પિટલ આપી દીધી 33 વર્ષ માટે. વિચાર કરો, 1 રૂપિયામાં પાણીનું પાઉચ નથી આવતું અમારે અમદાવાદ ભાવનગર બાજુ, આ લોકોએ આખી હોસ્પિટલ આપી દીધી, હું સેવા કરવા આપી છે. અમને ખબર છે, જિજ્ઞેશભાઈ આંદોલન કરતા હતા, અમે આંદોલન સાથે જોડાણેલા છીએ, તમને એટલો બધો ગરીબ માણસોની સેવા કરવાનો શોખ હોય, ખરેખર તમારી અંદર એવી લાગણી હોય તો આંદોલનકારી ખરીદવામાં કરોડો વાપરો, 1 કરોડ આમાં નાખીને હારામારી બનાવો ને આવા ધંધા કરવાની ક્યાં જરૂર છે? તમે 1 રૂપિયા આમાં નાખો પાલનપુરમાં અને હું તો કહું મારે ભાવનગરથી પાલનપુર દવા લેવા લાંબુ થવું પડે એવી બનાવો કે અમારો ભાવનગરનો માણસ માંદો પડે, અમરેલીનો બસમાં બેન સીધો પાલનપુર આવે, આયા દવા લે એવી બનાવો, તમને સલામ મારવી, બાકી લાતને લાયક છો. મારે હોસ્પિટલ બનાવવાનો ઈરાદો નથી, રોકડી કરવાનો ઈરાદો છે. હવે 1 રૂપિયામાં પાલનપુરની આખી હોસ્પિટલ, માણા, લાઈટ, પંખા બધું આપ્યા પછી એને 20 એકર જમીન આપવાની મફત, એનો રૂપિયો નહીં લેવાનો. સમજાય છે હું કહે કે હું વસ્તુ થવાની છે, અહીંયા કાગળ ઉપર થઈ ગઈ છે, હવે એનો અમલ પહેલા રમેશભાઈએ પીડું હોય ઝડપ્યું છે કે રોકી લેવાનું છે, નહીં રોકી. 20 એકર જમીન હાવ મફત જિજ્ઞેશભાઈ લડત ચલાવે છે કે જેમની પાસે ગરીબ વર્ગ પાસે જમીન નથી અને 5 એકર જમીન આપો, 5 એકર ને 5 પૈસાની જમીન આપતા નથી, ના લોકોને 20 એકર મફતમાં આપી દીધી કે બા બાપુજીની પેઢીની જમીન. તમારાથી સરકાર ન હાલતી હોય તો ઘર ભેગા થાવ અને અમે ક્યાંકથી તમારી જે બા બાપુજીની પેઢી લઈને બિહાર દે ગાંધીનગરમાં કરો વહીવટ. સરકાર ચલાવવાનો શોખ છે પણ એક દવાખાનું સારું સરકારી બનાવી શકતા નથી, એટલે જેને તેને ઓપી દે, ફલાણું આંગણવાડી તો આમને ઓપી દો, આ સુલભ શૌચાલય ફલાણા ટ્રસ્ટનું, આ દવાખાનું ફલાણા ટ્રસ્ટનું, કાલ તમે કહેશો પોલીસ સ્ટેશન એ ટ્રસ્ટને આપી દો એટલે અમારે પછી તમને આજીજી કરવાની, ભાઈસા બાબા કરવાના, કાલ તમે રેલવે સ્ટેશન વેચી દેશો, સ્કૂલો તો વેચી દીધી ઘણા સમયથી. એટલે આ જે એમના ખરાબ ઈરાદાઓ છે એમના સામેની લડત રમેશભાઈ નાભાણી અને સમીબેને ઉપાડી છે. આપણે એમને 100-100 સલામ કરવા પડે કે આપણા વતી એ લોકો જાગ્યા અને આટલું આયોજન કર્યું અને અમને એવી પ્રેરણા મળી કે અહીંયા આવીને અમે ક્યાંક 2 વાત મૂકી શકીએ, કેમ કે અમારી અમરેલીની વેચાઈ જવાની છે, અમરેલીની આપી દીધી છે પરબારી અમને પૂછ્યા વગર, અહીંયા તમને પૂછ્યા વગર પાલનપુરની હોસ્પિટલ આપી દીધી, વિશેષ
જે લાઈટ બિલ ભરવામાં બે થી મોડું થાય તો આ સરકાર તમારી પાસેથી પેનલ્ટી લે, દંડ લે, બે થી મોડું થયું. અને આ બા બાપુજીને પેઢીને જો હોસ્પિટલ આપશે અને લાઈટ બિલમાં રાહત આપશે સરકાર, કેમ ભાઈ ગરીબ છે? લાઈટ બિલ પાંચ વર્ષ ભરવાનું નહીં, એવડી મોટી હોસ્પિટલ નું કોના પૈસા? આખા પાલનપુરના લોકોના પૈસા. ઘરેથી તો લાવતા નથી ભાઈ, પથ્થરો તોડવા જતા નથી, મકાન ચણવા જતા નથી, ઢોલ વગાડવા જતા નથી, લાકડા કાપવા જતા નથી, ઘરે બેન વહીવટ કરીને હોસ્પિટલ ચલાવશે ને આપણા પૈસે આપણા ઉપર રાજ કરશે, એટલે આ લડાઈ ચાલુ કરી છે. અમને પાંચ વર્ષ સુધી લાઈટ બિલ મફત કેમ ભાઈ? તમે તો ફાંકા ફોજદારી કરો છો કે અમે તો બીજા રાજ્યોને મફત વીજળી આપીએ છીએ, આમ છે તેમ છે. 20 એકર મફત જમીન આપવાની, 5 વર્ષ સુધી મફત લાઈટ આપવાની, અને એક ખાટલા દીઠ 7.5 લાખ રૂપિયા વર્ષે ચૂકવવાના ટ્રસ્ટને. એટલે બા બાપુજીની પેઢી જે છે આ પાલનપુર હોસ્પિટલ ચલાવશે. સ્ટુડન્ટ દીઠ 7.5 લાખ રૂપિયા સરકાર એમને પેઢીને ચૂકવશે. સ્ટુડન્ટ દીઠ કોના ખિસ્સામાંથી જશે? હાથ ઊંચો કરીને કયો જાય, કોના ખિસ્સામાં જશે? તમે પેટ્રોલ લ્યો, મોબાઈલમાં રિચાર્જ કરાવો, તમે માચીસ લ્યો, તમે મીઠાની થેલી લ્યો, આ બધામાં જે ટેક્સ કપાય એ ટેક્સ સરકાર ભેગો કરીને બા બાપુજીને કે વાપરો તમે, એનું બે પબ્લિકને ક્યાં ખબર પડે છે? આવું થવા દેવું છે? આપણે હોસ્પિટલ વેચી મારે અમારે સરકાર ની. સમય એક સમય હતો કે લોકો આંદોલન કરે, 100, 200, 500, 5000 માણસો ભેગા થાય, સરકાર પાસે માંગણી મૂકે કે અમને દવાખાનું આપો, અમને આંગણવાડી આપો. અને આજ સમય કેવો આવી ગયો કે આ શે ઈ રેવાઈ ગયો, ઈ કેવાનું આંદોલન કરવું પડ્યું કે શે ઈ રેવાઈ ગયો? નવું કઈ નહીં ભાઈ, મારામાં નથી, અમારી પાસે માગવું હું. અને હજી પાણીના કાપનું તો આપણા માથા પર ઉભું છે, ઉનાળો જામશે. તમે કમાડો છો ભાઈ.